જે વિષય ભણીએ છીએ તો તેમાં આપણે સરવાળા વિષય શીખવાનું છે. અને સરવાળા વિષય જે આપણે આજે આખો સરવાળાનો જે સ્વાધ્યાયની અંદર પાઠ છે જે એ આપણે પૂરો કરવાનો છે. તો આપણે આજે સરવાળા વિશે જે પહોંચ્યા છીએ ત્યાં આગળથી આપણે ફરી વખત લખવાની શરૂઆત કરીશું. તો ચાલો આપણે સરવાળા કરતા જઈએ. તો હવે મિત્રો, આપણે અહીંયા આગળ જ્યાં પેજ નંબર આપણને આપેલા છે કે 79, બરાબર, તો 79માં પેજ નંબર ઉપર આપણે પહોંચ્યા છીએ. તેમાં આપણને જો બોક્સમાં જે ખાનું આપણને આપેલું છે એમાં સાચો અંક લખવાનો છે. એટલે આપણને ઉપરનો અંક આપેલો છે. જો પેલા દાખલામાં તમે જોશો એટલે આપણને સૌ પ્રથમ પહેલો અંક આપેલો છે, બરાબર. પછી વચ્ચે આપણને ખાનું આપેલું છે, એટલે કે ખાનાની અંદર તમારે જે અંક આવતો હોય એ અંક તમારે લખવાનો છે. તો આ રીતના હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને 7 આપેલા છે, બરાબર. તો 7 આપેલા હોય તો હવે અહીંયા આગળ જે અહીંયા કેટલા મૂકીએ આપણે તો 8 થાય. તો આપણને ખબર છે કે આપણે અહીંયા 1 મૂકીએ તો 8 થાય છે, કારણ કે આપણને ખબર કઈ રીતના પડે. જો આ 8 છે, 8માંથી આપણે 7 બાદ કરીએ એટલે આપણને ખબર પડે કે અહીંયા આગળ જે 8 છે એમાંથી 7 જાય તો 1 વધે, અને 7 અને 1 નાખીએ તો ત્યાં 8 થાય છે. તો આ રીતના હવે આપણે બીજા દાખલાઓ જે છે એ આપણે ગણવાના છે. તો અહીંયા આગળ આપણે જો તો સૌ પ્રથમ બોક્સ આપણને આપેલું છે, બોક્સની અંદર આપણને વત્તા 3 આપેલા છે ને 9 આપેલા છે. તો હવે 9 જે છે એમાં આ 9 જે છે એમાંથી 9માંથી 3 કાઢીએ એટલે કેટલા થશે તો 6 થશે. તો અહીંયા આગળ પહેલા ખાનામાં આવશે 6, બરાબર. કે જો આ અહીંયા ઉપરમાં ગમે એ રીતના સંખ્યા આપણને આપી હોય તો આપણને આ ખબર પડે કે જો બીજી સંખ્યા આપી હોય તોય તે નીચે નામાંથી કાઢવાની તો આપણને મળી જાય, અને બીજી સંખ્યા ગોતવાની હોય, પહેલી સંખ્યા જે આપેલી હોય આ જે સંખ્યા ગોતવાની છે તો આ જ સંખ્યા ગોતવાની હોય તો પણ આપણે નીચેનો જે જવાબ આપેલો હોય એ જવાબમાંથી આપણે બાદ કરીએ એટલે આપણને જવાબ મળી જાય છે. તો આ રીતના આપણે સરવાળા જે બોક્સ આપણને આપેલા હોય બોક્સની અંદર આપણે ગણતરી કરી શકીએ છીએ. તો હવે આપણે અહીંયા આગળ જોતા જઈએ તો આ રીતના બે આપણે ઉદાહરણ જોઈએ તો આ પ્રમાણે તે બધા દાખલામાં તમારે કરવાનું રહી છે. હવે તમને જવાબ લખાવું છું કે આની અંદર જે ડાયરેક્ટ જે હોય ને એ સમય ન બગડે અને આ પાઠ જે છે એ પૂરો થઈ જાય એટલા માટે. તો હવે આવશે 5 આપેલા છે અને નીચે આપેલા છે 7, તો વચ્ચેનામાં આવશે 2, બરાબર. પછી આવશે અહીંયા આગળ 1 આપેલો છે, 1 ને 1 કેટલા થાય 2. તો આ રીતના તમારે ગણવાનું રહે છે. અહીંયા 6 આવશે, અહીંયા 1 આવશે, પહેલામાં 1 આવશે, બીજામાં 6 આવશે, ત્રીજામાં 2 આવશે અને ચોથામાં 1 આવશે, એટલે 1 ને 1 2 થશે. પછી આવશે અહીંયા આગળ તો છેલ્લો જે 5મો છે એમાં આવશે 8 - 8 + 1, બરાબર. 8 + 1 એટલે કેટલા થશે 9. પછી આવશે 4 + 4 એટલે 8 થશે, 5 ને 1 6. પછી આવશે 5 + 3 એટલે 8 થશે. પછી આવશે 2 + 2 એટલે 4 થશે. પછી આવશે 5 + 4 એટલે 9 થશે. પછી આવશે 3 + 4 એટલે 7 થશે. પછી તો હવે આપણે આ રીતના જે છે એ જવાબ આપણે લખતા જઈશું. એટલે આ રીતના જે જવાબ આપણને આપેલા છે, હવે અહીંયા 3 + 4 એટલે 7 થશે. પછી આવશે 7 + 2 એટલે 9 થશે. પછી આવશે 2 + 3 એટલે 5 થશે. પછી 5માં કેટલા નાખીએ તો 5 થાય, તો 0 નાખીએ એટલે 5 થાય. હવે આપણે શીખ્યા હતા ને કે કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરીએ એટલે તેની તે સંખ્યા પોતે ને પોતે જ રહે છે. પછી આવશે 6 + 1 એટલે 6 + 1 એટલે 7 થશે. પછી આવશે 2 ને 1 2 + 1 એટલે 3 થશે. પછી આવશે 9 + 0 એટલે 9 થશે. પછી આવશે 4 + 2 એટલે 6 થશે. પછી 2 ખાના આપણને આપેલા છે, 2 ખાના, બરાબર. તો આની અંદર આપણે જવાબ લાવવાનો છે 4 લાવવાનો. પહેલો જવાબ લાવવાનો છે 4 લાવવાનો. આના ખાના આપણને આપેલા છે ને અહીંયા 4 આપેલા છે. તો હવે આની અંદર આપણે જો 1 + 1 + 3 લખી શકીએ, પછી લખી શકીએ આપણે 2 + 2 એટલે 4 થાય,
અને અહીંયા આગળ આપણે લખી શકીએ એ 3 વત્તા 3 વત્તા 1, આ રીતના પણ આપણે જવાબ લાવી શકીએ છીએ. જો આપણે આ દાખલાઓ છે જે 1 વત્તા 2 વાર બરાબર, આ 1 થી 3 લાઇનમાં લેવાના, અને અહીંયા પાછળથી અહીંયા ચડતા ક્રમમાં આમ જવા દેવાનું અને આ બાજુ જવા દેવાનું બરાબર, એટલે સીધું છે જવાબ આપણને 4 મળી જાય છે. આ 3માંથી ગમે તે રીત તમે લખો એટલે 4 જવાબ આવો જોઈએ, એ રીતના તમારે દાખલો ગણવાનો રહેશે. તો હવે આપણે આગળ જોતા જઈએ. અહીંયા આગળ 0 આવશે, પછી અહીંયા આગળ 4 વત્તા 2 એટલે 6 થશે, અહીંયા આવશે 2 વત્તા 2 એટલે 4 થશે બરાબર. પછી આવશે અહીંયા આગળ છેલ્લામાં 6 વત્તા 2 એટલે 8 થશે. તો આ દાખલામાં પણ એ રીતના આપણને આપેલું છે. તો આ રીતના તમે જે આ 4-વાળો દાખલો જે છે એ કરાવ્યો તમને બરાબર, આ 4-વાળો જે દાખલો કરાવ્યો એ દાખલાની જેમ તમારે આ દાખલો 8-વાળો છે એ કરવાનો છે. તો અહીંયા આગળ જે આપણે 6 વત્તા 2 કરીએ એટલે 6 થશે, 4 વત્તા 4 કરીએ તો એ 8 થશે. તો આ રીતના તમારે જે જવાબ આ રીતના તમને યોગ્ય લાગે એ તમારે 8 જવાબ લાવવાનો રહેશે. તો હવે આપણે આગળ જોતા જઈએ. તો આગળ આપણને એ રીતના દાખલા આપેલા છે. તો અહીંયા આગળ 5 વત્તા 3 કરીએ તો 8 થશે, પછી 1 વત્તા 8 કરીએ એટલે 9 થશે, પછી 3 વત્તા 4 કરીએ એટલે 7 થશે, 2 વત્તા 2 કરીએ એટલે 4 થશે, પછી 1 વત્તા 4 કરીએ એટલે 5 થશે, પછી 0 વત્તા 3 કરવાના બરાબર, 0 વત્તા 3 કરીએ એટલે 3 થશે, પછી આવશે 1 વત્તા 3 એટલે કેટલા થશે, 1 વત્તા 3 એટલે થશે 1 વત્તા 3 એટલે 4 થશે બરાબર. પછી આવશે 3 વત્તા 3 એટલે 6 થશે. આની અંદર તમે ગમે તે સંખ્યા મૂકી શકો છો. 2 ખાના આપણને આપેલા હોય અને સીધો જવાબ આપણને આપેલો હોય તો આપણે 2 વત્તા 4 કરી શકીએ, 1 વત્તા 5 કરી શકીએ અને એ રીતના આપણે જવાબ લાવી શકીએ છીએ. પછી આવશે 4 વત્તા 5 કેટલા આવશે, 5 એટલે 9 થશે, પછી આવશે 3 વત્તા 6 અહીંયા આગળ પણ તમે કરી શકો, 6 વત્તા 3 વત્તા 6 બરાબર 9 બરાબર, પછી આવશે 4 વત્તા 3 એટલે કેટલા થશે, 7, પછી આવશે 1 વત્તા 2 તો 2 વત્તા 1 જેમ કરો એ માલે 1 વત્તા 2 કરો કે 2 વત્તા 1 કરો તો પણ 3 જ થાય છે. પછી આવશે 0 વત્તા 1 એટલે 1 થશે, પછી 1 વત્તા 5 એટલે 6 થશે, પછી 0 વત્તા 6 એટલે 6 થશે અને 1 વત્તા 1 એટલે 2 થશે. તો આ રીતના આપણે જે સરવાળો કર્યો અને બોક્સમાં આપણને આ રીતના પૂછાય તો પણ આપણે લખી શકીએ છીએ. તો હવે આપણે જોવાનું છે કે આગળના પેજ ઉપર જોવાનું છે. તો હવે આપણે આગળના પેજ ઉપર 80માં પેજ નંબર ઉપર જે પ્રવૃત્તિ આપણને આપેલી છે એ પ્રવૃત્તિ વિશે આપણે જોવાનું છે. તો ચાલો આપણે પ્રવૃત્તિ પૂરતા જઈએ. તો હવે આપણે અહીંયા આગળ જોતા જઈએ તો પ્રવૃત્તિમાં આપણને આપેલું છે કે સફેદ ડ્રોઈંગ પેપર પર તેમાં નીચે દર્શાવેલા પ્રમાણે ચિત્રો દોરી તેમાં લાલ ચાંદલાઓ ચોંટાડીને સરવાળો કરવાનો છે. કે તમારે ઘરે બેઠા બેઠા શું કરવાનું છે, આવું એક ચિત્ર દોરવાનું છે બરાબર ઝાડનું, અને ચિત્ર દોરીને એની અંદર ગમે એટલા, આ જો અહીંયા 5 ચાંદલા ચોંટાડ્યા, અહીંયા 2 ચોંટાડ્યા તો અહીંયા ત્રીજું ઝાડવું છે એમાં કેટલા ચોંટાડ બનાવે છે, તો આ બંનેનો સરવાળો કરવાનો, શું કરવાનું, સરવાળો કરવાનો. અને અહીંયા આગળ જે વધે એ આપણે લખી નાખવાના રહેશે, જે સરવાળો થાય એ તમારે લખવાનો રહેશે જવાબ. જે પછી આવશે બાજુમાં આકૃતિમાં મધ્યમાં આવેલા અંગ આપેલા છે તેને ખાલી જગ્યા પ્રમાણે કેટલા મણકાઓ મૂકવામાં આવે, તો 9 થશે બરાબર. તો હવે અહીંયા આગળ આપણે ગણવા પડે કે કેટલા મણકાઓ મૂકીએ તો 9 થાય. તો પહેલા ખાનાની અંદર આપણે કેટલા આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7 આપણને આપેલા છે. હવે 9 કરવા હોય તો કેટલા ઉમેરવા પડે, તો 2 ઉમેરવા પડે એટલે કે 2 ઉમેરવા પડે એટલે 2 મણકા એમ દોરવા પડે. પછી આવશે અહીંયા આ બાજુમાં તો 1, 2, 3, 4, 5, 6 આપણને આપેલા છે, તો અહીંયા આગળ આપણે મૂકવા પડે 3 મૂકવા પડે બરાબર, 6 ને 3 9 થશે. પછી આપણને આપેલા છે અહીંયા આગળ તો આ બાજુમાં આપણને મણકા આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7
તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કે અહીંયા આગળ 9 બનાવવાના જોતા હતા. તો આપણે હવે અહીંયા આગળ જે છેલ્લા આપણે જોયું બરાબર, તો આની અંદર કેટલા છે એ ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 આપેલા છે, એટલે અહીંયા આગળ આપણે એક જ ટપકું કરવાનું રહેશે. પછી અહીંયા આગળ આપણને 5 આપેલા છે, તો અહીંયા આગળ આપણે 4 ટપકાઓ કરવાના રહેશે. 1 2 3 4 બરાબર. તો આ રીતે તમારે જે દોરેલા જે ટપકાઓ છે એની સાથે 9 ટપકાઓ કરવાના છે, એટલે કે બધી જગ્યાએ 9 ટપકાઓ થઈ જાય. જો અહીંયા 7 આપેલા છે તો અહીંયા 2 કર્યા, અહીંયા આગળ 6 ટપકા આપેલા છે અહીંયા 3 કર્યા, અહીંયા આગળ આપણે 8 ટપકા આપેલા છે અહીંયા 1 કર્યો, અહીંયા આગળ આપણે 5 આપેલા છે એટલે અહીંયા આગળ આપણે 4 કર્યા બરાબર બાજુમાં. તો આ રીતના હવે આપણે આગળ જે આપેલા છે બરાબર પ્રવૃત્તિની અંદર, તો એ આપણે જોવાનું છે અને પૂરતા પણ જવાનું છે. તો હવે આપણે અહીંયા આગળ જેમ આકૃતિ આપણે પહેલાં જોઈ ગયા હતા ને, કે પહેલાં જે આપણે પૂર્યું હતું, તો એ પ્રમાણે આપણે અહીંયા પણ એમ કરવાનું છે કે જો અહીંયા આગળ આપણને પહેલાં કેટલા ત્રિકોણ આપેલા છે, 5 ત્રિકોણ આપેલા છે, એટલે અહીંયા 5 આપણને આપેલા છે. પછી આવ્યું છે 3 ત્રિકોણ આપણને આપેલા, એટલે 3 અહીંયા આપેલા છે, એટલે એ બંનેને ભેગા કરીએ એટલે કેટલા ત્રિકોણ થશે, તો આ બંનેને ભેગા કરીએ એટલે 8 ત્રિકોણ થાય છે. કેટલા ત્રિકોણ થશે, 8 ત્રિકોણ થાય છે. તો આ રીતના તમારે 8 જવાબ લખી નાખવાનો રહેશે. પછી આવશે અહીંયા આગળ જે આપણને પેલા બોક્સની અંદર આપેલા હોય, આ પેલા ઓલાની અંદર આપણને આપેલા છે કેટલા, 1 6 આપેલા છે, અને અહીંયા આગળ આપણને 2 આપેલા છે. તો હવે 6 અને 2 ને બંનેને ભેગા કરીએ તો કેટલા થશે, 8 થશે બરાબર. તો આ રીતે તમારે સરવાળો કરતું જવાનું છે. આ બધા જે ચોરસ જે આકૃતિ આપણને આપેલી છે એ આકૃતિઓનો સરવાળો કરી અને અહીંયા આગળ ખાનામાં તમારે લખી નાખવાની રહેશે. 9 થશે, 10 થશે બરાબર, અહીંયા આગળ 9 થશે બરાબર, છેલ્લામાં 9 થશે. તો આ રીતના તમારે જોડીઓ બનાવવાની છે. પછી આપણે જોઈ ગયા હતા કે આ જે 4 વત્તા 3 એટલે કેટલા થશે, 7 થશે, તો 7 સાથે જોડવાનું. પછી 6 વત્તા 2 એટલે કેટલા થશે, 8 થશે, એટલે 8 સાથે જોડવાનું. અને 2 વત્તા 4 એટલે કેટલા થશે, 7 થશે. આપણે જેમ લીટા ગાળીને જોયું હતું એની જેમ અહીંયા પણ તમે લીટા ગાળીને પણ ગણી શકો છો. તો હવે આપણે 1 વત્તા 8 એટલે અહીંયા છેલ્લું વધ્યું છે, એને છેલ્લા સાથે જોડી દેવાનું રહેશે. પછી આપણે જોઈએ તો અહીંયા આગળ 3 વત્તા 2 એટલે 5 થશે, તો 5ની સાથે જોડ્યું. પછી આવશે 2 વત્તા 0 એટલે કે 2 થશે, એટલે અહીંયા જોડી દીધું. પછી 2 વત્તા 2 એટલે કેટલા થશે, 4 થશે, એટલે 4ની સાથે જોડવાનું. અને અહીંયા આગળ 2 વત્તા 1 વત્તા 2 એટલે 3 થશે. તો આ રીતના તમારે જોડી દેવાનું રહેશે. પછી આપણે જોઈએ તો અહીંયા આગળ સરવાળા કરવાનું કીધું છે બરાબર. તો આના સરવાળા કઈ રીતના કરવાના, અહીંયા આપણને 1 લાઈન આપી છે અને અહીંયા બીજી લાઈન આપી છે, બાકીનું આ બધું છે બધું કોરું આપણને આપેલું છે. તો આપણે જો અહીંયા આગળ પહેલા આ સંખ્યા લેવાની, એટલે આ સંખ્યા લેવાની, આ સંખ્યા લેવાની, એનો સરવાળો આપણે અહીંયા આગળ કરવાનો રહેશે બરાબર અહીંયા. પછી આવશે આ સંખ્યા લેવાની અને આ સંખ્યા લેવાની ઉપરને બરાબર. તો અહીંયા આગળ આવશે 3 આવશે, પછી આ સંખ્યા લેવાની એટલે અહીંયા આગળ 4 આવશે. પછી એક એક બધા ઉમેરતા જવાના, 4 4માં 1 નાખીએ એટલે કેટલા થશે, 5 થશે. તો અહીંયા 5 કરવાના, અહીંયા 5માં 1 નાખીએ એટલે 6 થશે, એટલે 6 કરવાના બરાબર. તો આ રીતે આપણે જેમ કરતા ગયા એની જેમ હવે આપણે અહીંયા આગળ લેવાના છે 3 2 વત્તા 1 એટલે કેટલા થશે, 3 થશે. કેટલા થશે, 3 થશે બરાબર. પછી અહીંયા 2 વત્તા 2 એટલે કેટલા થશે, 4 થશે. 4 પછી 3 વત્તા 2 એટલે એ તો આપણને આપેલા છે 5. પછી આવશે 4 વત્તા 2 એટલે કેટલા થશે, 6 થશે. પછી આવશે 5 વત્તા 2 એટલે કેટલા થશે, 7 થશે બરાબર. તો આ રીતના તમારે 3 વત્તા 1 એટલે 4 થશે, 3 વત્તા 2 એટલે 5 થશે, પછી 6 થશે, 7 અને 8 બરાબર. તો આ રીતના ક્રમમાં તમારે લખતું જવાનું છે. અહીંયા આવશે 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9 બરાબર. તો આ રીતના તમારે સરસ રીતે જે પ્રવૃત્તિ આપણને આપેલી છે બરાબર, ગૃહ કાર્ય આપણને આપેલું છે એની અંદર તમારે લખી નાખવાનું રહેશે. તો હવે આપણે આગળના પેજ ઉપર જોવાનું છે. તો આગળના પેજ ઉપર જ્યાં પહોંચ્યા છીએ ત્યાં આગળ આપણે પૂરવાનું રહેશે.
તો હવે જે પાછળનું પેજ આપણને આપેલું છે તે પેજ નંબર 82 બરાબર. તો 82 પેજ નંબર તમારે જાતે હોમવર્કમાં લખી ને આ જેટલું ચાલ્યું એટલું અને 82 પેજ નંબર તમારે લખીને મોકલવાનું રહેશે. તો હવે પછી આપણે બાદબાકીના વિડીયો બાદબાકીનું પ્રકરણ આપણે શરૂ કરવાનું છે. તો બાદબાકીનું પ્રકરણ પણ તમે સાથે સાથે પૂરતા જોજો, જેમ આપણે સરવાળો શીખ્યા એની જેમ બાદબાકી પણ આપણે સરળ રીતે શીખવાનું છે. તો આ વિડીયો માટે એટલું જ. તો જય જય ભારત.